શું પાટીલ સૌરાષ્ટ્રમાં ડેમેજ કંટ્રોલ કરી શકશે? આ સવાલ અનેક ચર્ચાઓ વચ્ચે પાટીલ રાજકોટમાં હાજર રહ્યા. લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ આપેલા રાજપૂત સમાજ સામેના નિવેદન બાદ અનેક સમીકરણો બદલાય તો નવાઈ. આવા સંજોગોમાં સીઆર પાટીલને પણ રાજકોટ આવી પહોંચ્યા. રાજકોટ પ્રવાસે ગયેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો, સાથે ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું. સવારે સૌરાષ્ટ્ર ભાજપની સોશિયલ મીડિયા મીટ બાદ પાટીલે બુથ પ્રમુખ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ સંમેલનમાં હાજરી આપી કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં કાર્યક્રમ યોજાયો, જેમાં પાટીલ સાથે રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, સાંસદ રામ મોકરિયા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. સંબોધન દરમિયાન પાટીલે ટેકનોલોજીના ઉપયોગ અને ડેટા અંગેની સમજ આપી, સાથે જ દરેક જનપ્રતિનિધિનું કાર્યાલય હોવું જોઈએ તેવું નિવેદન આપ્યું. પાટીલે કાર્યકર્તાઓને પેજ પ્રમુખનું મહત્વ સમજાવી જીતનો મંત્ર આપ્યો. અગાઉ રાજકોટમાં સૌરાષ્ટ્ર ભાજપની સોશિયલ મીડિયા મીટ મળી, જેમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કાર્યકરો સાથે સંવાદ કર્યો. મીટિંગમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા હાજર રહ્યા. આ દરમિયાન પાટીલે કાર્યકર્તાઓને ટકોર કરી કે ગુડ મોર્નિંગ સહિતના મેસેજમાં સમય ન વેડફવો જોઈએ. અરવલ્લી ભાજપમાં હજુ પણ નારાજગી યથાવત, ટેકેદારોએ આજે પણ વિરોધનો વંટોળ સર્જ્યો. લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ આપેલા રાજપૂત સમાજ સામેના નિવેદન બાદ અનેક સમીકરણો બદલાય તો નવાય નહીં. આવા સંજોગોમાં અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં આક્રોશ આસમાને પહોંચ્યો. મોટી સંખ્યામાં ભાજપના નારાજ કાર્યકર્તાઓ કમલમ પહોંચ્યા અને ભીખાજીને ટિકિટ આપવા ઉગ્ર માંગ કરી. કાર્યકર્તાઓના ઉગ્ર વિરોધ પ્રદર્શનને લઈ જિલ્લા ભાજપે તમામ બેઠક રદ કરી, તો બીજી તરફ કાર્યકર્તાઓએ ભાજપનો ખીસ પહેરી ફરી ભીખાજીને ટિકિટ આપવાની માંગ કરી. જોકે કાર્યકર્તાઓને કમલમના દરવાજા બહાર જ અટકાવ્યા. કાર્યાલયના દરવાજા બંધ કરીને પોલીસે દેખાવકારને અટકાવવાનો પ્રયાસ કર્યો. કમલમમાં ભાજપની બેઠક ચાલી રહી હતી, જેમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો સાથે સાબરકાંઠા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયા પણ હાજર રહ્યા, જેમાં ભીખાજી ઠાકોરની સૂચક ગેરહાજરી જોવા મળી. ત્યારે નારાજ કાર્યકર્તાઓએ ઉમેદવારની હાજરીમાં કમલમ બહાર વિરોધ પ્રદર્શન કર્યું. ભીખાજીના સમર્થકોએ અરવલ્લી ભાજપના કાર્યાલય બહાર વિરોધનો વંટોળ ઉભો કર્યો. ભાજપના કેસ ઉતારીને શોભનાબેન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા. સમર્થકો ભીખાજી ઠાકોરની ટિકિટ આપવાની માંગ પર અડગ રહ્યા. વિરોધકર્તાઓએ શોભનાબેનને આયાતી ઉમેદવાર ગણાવ્યા, સાથે જ ભીખાજીની ટિકિટ નહીં મળે તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી. આ તરફ ભીખાજીના સમર્થકોની સાથે નવા ઉમેદવાર શોભનાબેન બારૈયા પણ ડરી ગયા. ભીખાજી ઠાકોરના સમર્થકના વિરોધના પગલે ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાને કાર્યાલયના પાછળના દરવાજાથી ભાગવું પડ્યું હતું. આ તરફ કોંગ્રેસમાં હજુ પણ કકળાટ યથાવત છે. જામનગર, અમરેલી, દ્વારકામાં નારાજગી બહાર આવી. જામનગરમાં ચૂંટણી પહેલા ભરતી મેળો યોજાયો. જામ જોધપુર કોંગ્રેસમાં ભંગાણ થતા કોંગ્રેસમાં લગભગ 400 કાર્યકરો ભાજપમાં ભળી ગયા. સાંસદ પૂનમબેન માડમના હસ્તે મોટી સંખ્યામાં કાર્યકરોએ કેસરિયા કર્યા. સ્થાનિક ભાજપના આગેવાનો તેમજ સાંસદની ઉપસ્થિતિમાં કાર્યકરોએ કેસરિયા કરતા જામ જોધપુર કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી ગયો. આ તરફ અમરેલી ભાજપમાં આમ આદમી પાર્ટીના 500થી વધુ કાર્યકર્તાઓએ કેસરિયા કરી આપને ચૂંટણી પહેલા ઝટકો આપ્યો. લાઠી વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી ચૂકેલા જયસુખ દેત્રોજા બાબરા, પાલિકાના કોંગ્રેસના 2 સભ્યો સહિતના સેંકડો કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા. દેવભૂમિ દ્વારકામાં પણ કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થયો. 20 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા વધુ એક નેતાએ હાથનો સાથ છોડી દીધો. કલ્યાણપુર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યના દીકરાએ કોંગ્રેસને રામરામ કરી દીધા. તેઓ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. આ તરફ સુરતમાં ભાજપમાં ભંગાણ થયું. કામરેજ તાલુકા ભાજપ સંગઠન મંત્રી કોંગ્રેસમાં જોડાઈ ગયા. સંગઠન મંત્રી પાયલ વઘાસિયા ભાજપથી નારાજ હતા, જેથી તેઓએ કામરેજમાં સિદ્ધાર્થ ચૌધરીના હાથે કોંગ્રેસનો ખેસ પહેર્યો. થોડા સમયમાં જે અમરેલીનું રાજકારણ ગરમાઈ ગયું, ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો મંડપ ખોલી નાખતા ચર્ચાએ જોર પકડ્યું. અમરેલીમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા જ્યારે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો મંડપ ખોલી નખાયો. અમરેલીમાં આવેલા ભાજપના મધ્યસ્થ કાર્યાલયના મંડપને ખોલી નખાતા અનેક ચર્ચાએ જોર પકડ્યું. ચૂંટણી કાર્યાલય અચાનક બંધ થતા વિવાદના એંધાણ દેખાઈ રહ્યા હોવાની પણ ચર્ચા છે. કાર્યાલયમાંથી મંડપ, ખુરશી, સ્ટેજ સહિતની ચીજવસ્તુ હટાવી લેવાઈ છે. લોકમુખ્ય તો એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ કાર્યાલય બંધ થઈ ગયું કે શું. આ ચર્ચા દરમિયાન મહેશ કસવાલાએ કાર્યાલય અંગે નિવેદન આપતા કહ્યું કે કાર્યાલય પર તાળા મારવાનો શબ્દ પ્રયોગ ખોટો છે. ભાજપનું કાર્યાલય એ જ જગ્યાએ પર ચાલુ છે અને ચાલુ રહેશે. ગરમીના કારણે સાદા મંડપની જગ્યાએ સારો મંડપ બાંધવાની કામગીરી ચાલુ હોવાથી તેમાં ફેરફાર કરાયો. મહત્વનું છે કે 2 મહિના પહેલા ગુજરાતમાં એકી સાથે 26 ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવ્યા હતા. બનાસકાંઠામાં રાજકારણના અલગ અલગ રંગ દેખાયા. અહીં પાણી મુદ્દે રાજનીતિ શરૂ થઈ. મારા વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો આ જ હતા અને ક્યાંક ને ક્યાંક એમાં અમે સફળ થયા છીએ. લોકસભાની ચૂંટણીના પ્રચારમાં બનાસકાંઠામાં પાણી મુદ્દે પણ રાજનીતિ શરૂ થઈ છે. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનના નિવેદન પર ધાનેરા ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ધારાસભ્ય બન્યા બાદ પાણીનું કામ હાથમાં લીધું હતું અને સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી છે. પાણી માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ પાઇપલાઇનની મળી ગઈ છે. 411 કરોડના ખર્ચે
દાંતીવાડાના ડેમમાંથી રેલ નદી સુધી પાણી પહોંચાડવાની વાત પણ તેમણે કરી. ગઈકાલે ગેનીબેને આક્ષેપ કર્યો કે ધાનેરામાં જ પાણીનો પ્રશ્ન છે અને તેને દૂર કરવા તેઓ પ્રયાસ કરશે. ભાજપના ઉમેદવારના ધાનેરા અને દાંતીવાડાના ગામોમાં પ્રચાર દરમિયાન ધારાસભ્ય માવજીભાઈએ આ વાત કરી હતી. આ તરફ ધાનેરાના પાથાવાડા મત વિસ્તારમાંથી રેખાબેન ચૌધરીએ પ્રચારની શરૂઆત કરી. દાંતીવાડાના આરખી ગામે ભાજપના આગેવાનો સાથે પહોંચી અને સભામાં હાજરી આપી. મોટી સંખ્યામાં ગ્રામજનોની વચ્ચે રેખાબેન ચૌધરીએ મોદી સરકારની વિવિધ યોજનાની માહિતી આપી, સાથે સાથે મત આપવા અને બૂથ મજબૂત કરવા અપીલ કરી. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ડેરી ઉપર લગાવેલ ગંભીર આક્ષેપોને લઈને પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કોંગ્રેસનું માત્ર અફવા ફેલાવવાનું કામ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારોનો સત્કાર કાર્યક્રમ પણ યોજાયો. જૂનાગઢમાં રાજેશ ચુડાસમા અને અરવિંદ લાડાણીએ જીતનો હુંકાર કર્યો. જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલયમાં 13 લોકસભા જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને 85 માણાવદર બેઠક પરના ઉમેદવાર અરવિંદ લાડાણીનો સત્કાર કાર્યક્રમ યોજાયો. સત્કાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવારો અને હોદ્દેદારો કાર્યકરો ઉમટ્યા હતા. આ સત્કાર સમારંભમાં આવનાર દિવસોમાં ઘર ઘર ચલો કાર્યક્રમ અંગે પણ ચર્ચા કરવામાં આવી. 13 લોકસભા જૂનાગઢ બેઠક પર ત્રીજી વખત સાંસદ રાજેશ ચુડાસમાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, તો કોંગ્રેસનો છેડો ફાડી ભાજપનો કેસ ધારણ કરનાર 85 માણાવદર બેઠકના ઉમેદવાર અરવિંદ લાડાણીએ અધૂરા વિકાસના કામો પૂર્ણ કરવાની વાત કરી. કોંગ્રેસને રામ રામ કહી ભાજપનો કેસ ધારણ કરનાર માણાવદર સીટના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ જણાવ્યું હતું કે વિકાસના કામો અધૂરા હતા, તેને લઈ ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે. ખાસ કરીને ઘેડ વિસ્તારની નદીઓની ઊંડી કરવાની કામગીરી મારું પહેલું કામ હશે અને હું કોંગ્રેસમાં હતો કે આજે ભાજપમાં છું. મતદારો મારી સાથે છે અને મારી જીત નક્કી છે. કોંગ્રેસે પણ જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. હિંમતનગરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો સંવાદ કાર્યક્રમ યોજાયો. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ખરા સમયે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં પડી ગયા અને લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ડેમેજ કંટ્રોલમાં લાગવું પડ્યું. આ દરમિયાન સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસે જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. હિંમતનગરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસ નેતાઓએ કાર્યકરોને ચૂંટણીની રણનીતિ અને પ્રચાર પ્રસાર માટે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા, કહ્યું નેતાઓનો વાણીવિલાસ ભાજપને પતન તરફ લઈ જઈ રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન આગામી સમયમાં પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો તેમજ પ્રજા વચ્ચે કયા મુદ્દાઓને લઈને જવું તે વિશેષની માહિતી ચર્ચા બેઠક દરમિયાન કરવામાં આવી. લોકસભાની ચૂંટણી પહેલા ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની. કોંગ્રેસના 2 કોર્પોરેટરોએ પણ રાજીનામા કરી દીધા. ફક્ત 2 જ કોર્પોરેટરો હતા અને હવે બંનેએ રાજીનામા ધરી દેતા ગાંધીનગર મનપામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા. લોકસભા ચૂંટણી પહેલા સંગઠન ક્ષેત્રે કોંગ્રેસને એક બાદ એક નુકસાન થઈ રહ્યું છે. કોંગ્રેસના 2 કોર્પોરેટરે રાજીનામું આપતા ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની છે. કોંગ્રેસના અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે. ગાંધીનગર કોર્પોરેટરમાં કોંગ્રેસના ફક્ત 2 જ કોર્પોરેટર હતા. કોંગ્રેસના બંને કોર્પોરેટરના રાજીનામાથી મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની ગઈ. વિકાસના કામોની વેગ મળે તે માટે બંને કોર્પોરેટરે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હોવાનો દાવો કર્યો છે. સાથે જ લઘુમતીમાં હોવાથી વિકાસના કામો માટે કેટલીક મર્યાદાઓ નડતી હોવાનો પણ સ્વીકાર કર્યો. સાથે જ પોતાના વોર્ડના કાર્યકર્તાઓ અને વડીલો સાથે વાટાઘાટો બાદ જ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાનો પણ દાવો કર્યો. મનપાની વાત કરીએ તો ગાંધીનગર મનપાની કુલ 44 બેઠકોમાંથી 41 ભાજપ પાસે છે અને કોંગ્રેસ પાસે 2 બેઠકો હતી, પરંતુ કોંગ્રેસના 2 કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ પણ રાજીનામું આપી દેતા ચૂંટણી પહેલા કોંગ્રેસના કાંગરા ખરી ગયા.